उत्तर प्रदेश ना प्रयागराज में भाई बीज ना अवसर पर भक्तों ए संगम नदी में पवित्र स्नान कर्यु। भाई बहन आज ना दिवसे यमुना नदी में स्नान करवानो अनेरो महत्वा। केदारनाथ धाम ना कपाट थया बंद, भाई बीज थी 6 महीना माटे केदारनाथ धाम बंद रहेशे। समाधि पूजा बाद सवारे 8:30 कलाके कपाट बंद कराया। उत्तरकाशी में टनल दुर्घटना में रेस्क्यू ऑपरेशन तेज, हजू पण 40 श्रमिकों फसाया छे। अंदर फसायेला तमाम श्रमिकों सुरक्षित अने स्वस्थ। आज देशभरना खेडूतोने तहेवारो वच्चे भेट मळशे। पीएम किसान निधिनो 15मो हप्तो खेडूतोना खातामां जमा थशे। 8 करोड़ खेडूतोना खातामां 2000 जमा थशे। यमुना नदीनुं पाणी झेरी बन्युं, यमुनानुं पाणी पण झेरी बन्युं। नदीना पाणीमां फीणनी मात्रा वधु देखाता लोकोए सरकारनी कामगीरी पर सवाल उठाव्या। यूएस प्रमुख जो बाइडन सैन फ्रांसिस्को में जिनपिंग ने मळशे। वैश्विक उथल पाथल वच्चे बाइडन अने जिनपिंग वच्चे महत्वपूर्ण बैठक। आज वर्ल्ड कप की प्रथम सेमीफाइनल भारत और न्यूजीलैंड वच्चे वानखेड़े बाद रमाशे मैच। भारत जीत माटे प्रबल दावेदार। उत्तर पूर्वीय दिशा बदलाता, राज्य में ठंडी नो चमकारो वध्यो। रात थी लघुत्तम तापमान में 3-4 डिग्री नो घटाड़ो। कच्छ में लघुत्तम तापमान 16.2 डिग्री। अमदावाद में हवा प्रदूषण में सतत वधारो। मणिनगर में एक्यूआई 163, ग्यासपुर में 150, नवरंगपुरा 133 और रखियाल में एक्यूआई 136। तमिलनाडु में भारी वरसाद नोंधायो। नागापट्टिनम में भारी वरसाद ने कारण अनेक जगह पर पानी भराया। तमिलनाडु में हजू पण भारी वरसाद की आगाही। अमदावाद में हवा प्रदूषण में सतत वधारो थई रह्यो छे। शहर मणिनगर में सौथी वधारे प्रदूषण जोवा मळ्यु। मणिनगर नो एक्यूआई 163 पर पहुंचो छे। तो ग्यासपुर की बात करिए, ग्यासपुर में एक्यूआई 150 पर पहुंचो छे। नवरंगपुरा में एक्यूआई 133, रखियाल में एक्यूआई 136 पहुंचो छे। तो अमदावाद में दिवाड़ी बाद शहर में प्रदूषण प्रमाण घट्यु। शहर मणिनगर में सौथी वधारे प्रदूषण नोंधायु, एक्यूआई 163 जोवा मळ्यो। દિવાળીનો તહેવાર હવે પૂર્ણ થઈ ગયો છે અને હવે લોકો ફટાકડા નહીં ફોડે, અને ગઈકાલે પણ લોકોએ ફટાકડા નહોતા ફોડ્યા, અને તેના કારણે શહેરમાં હવે પ્રદૂષણ જે છે તે કંટ્રોલમાં આવ્યું હોય તે એક્યુઆઈના આંકડા ઉપરથી સામે આવી રહ્યું છે। મહત્ત્વનું છે કે શહેરના કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં દિવાળીના દિવસે અને ત્યારબાદના દિવસોમાં એક્યુઆઈ જે છે તે 250 પાર થઈ ગયો હતો, પરંતુ હવે શહેરમાં લગભગ એક્યુઆઈ જે છે તે 160 આસપાસ છે। શહેરમાં સૌથી વધારે પ્રદૂષણ જે છે તે મણિનગર વિસ્તારમાં હતું, કે ત્યાં એક્યુઆઈ 163 નોંધાયું હતું, જ્યારે ગ્યાસપુરમાં 150 એક્યુઆઈ નોંધાયું છે, તો નવરંગપુરા વિસ્તારમાં 133, જ્યારે રખિયાલ વિસ્તારમાં 136 એક્યુઆઈ નોંધાયું છે। કે સમયે આ વિસ્તારો એવા હતા કે જ્યાં 125-250ની વધારે એક્યુઆઈ જે છે તે નોંધાતા હતા, પરંતુ હવે પ્રદૂષણનું પ્રમાણ શહેરમાં ઘટ્યું છે અને શહેરીજનો માટે આ સારી બાબત કહી શકાય, કારણ કે શિયાળામાં સામાન્ય રીતે પ્રદૂષણ જે છે તે વધતું હોય છે। એમાં દિવાળીનો તહેવાર હતો, જેને લઈને લોકો આ તહેવાર મનાવવા માટે ફટાકડા ફોડતા હોય છે, અને તેના કારણે શહેરમાં પ્રદૂષણ જે છે તેનું પ્રમાણ વધ્યું હતું, પરંતુ હવે એક્યુઆઈ ધીમે ધીમે કંટ્રોલમાં આવી રહ્યું છે। કેમેરામેન મુનિશ વાણિયા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ભાવનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો થયો। કરચલિયાપરા વિસ્તારમાં લીંબડીવાડી સડક પાસેની ઘટના, નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થતાં ગાડીમાં તોડફોડ કરવામાં આવી। બે સમુદાયના લોકો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ કાફલાએ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો। પથ્થરમારામાં ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો। વધુ વિગત મેળવીશું, મયુર દવે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મયુર, અત્યારે ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ અને પથ્થરમારો શા કારણે થયો હતો? જીવની ચોક્કસ વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં પથ્થરમારાની જે છે તે મોડી સાંજે, આ મોડી રાત્રે ઘટના બની હતી। બે અલગ અલગ સમુદાયના વચ્ચે જે છે પથ્થરમારો જોવા મળ્યો હતો। કરચલિયાપરા વિસ્તાર આવેલું છે, ત્યાં લીંબડીવાળી સડક પાસે છે ત્યાં ઘટના બની હતી, જે નજીવી બાબત હતી। ત્યાં તેમાં ઉગ્ર બોલાચાલી થઈ છે, ત્યાં કહી શકાય કે ગાડીઓના કાચ પણ ફોડવામાં આવ્યા હતા, અને બંને સમુદાયના લોકો છે તે સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો છે તે ઘટના બની હતી। જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો છે તે ઘટનાસ્થળે દોડી રહ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો, અને કહી શકાય કે પથ્થરમારાની ઘટનામાં એક વ્યક્તિને છે તે સામાન્ય ઈજા પહોંચી હતી, તેને સારવાર માટે તેને
સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ત્યાં તમામ પ્રકારનું પેટ્રોલિંગ કરી બંદોબસ્ત ગોઠવીને હાલ તો પરિસ્થિતિને જે છે કાબુ મેળવી લીધો હતો. બિલકુલ થી આભાર તમામ વિગતો બદલ. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો. ઉત્તર પૂર્વે દિશા બદલાતા ઠંડીનો ચમકારો વધ્યો છે. ગઈકાલ રાતથી લઘુત્તમ તાપમાનનો 3-4 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. કચ્છમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી, વડોદરામાં 19.1, સુરતમાં 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો ભાવનગરમાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો ગઈકાલથી ઠંડીનો ચમકારો છે તે વધ્યો છે. 1-2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. કચ્છમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી જેટલું નોંધાયું છે તો અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે, વડોદરામાં 19 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. અમદાવાદના રામોલમાં કાર ચાલકે કિશોર ને ઉડાવ્યો. રામોલથી રિંગ રોડ જતી કારે સર્જ્યો અકસ્માત. અકસ્માત બાદ કાર રોડની સાઈડ ઉતરી ગઈ. ઇજાગ્રસ્ત કિશોર હાલ સારવાર હેઠળ છે. તો રામોલની આ ઘટના, રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારે એક કિશોરને ઉડાવ્યો. ન્યૂ આરટીઓ આ જે રોડ વિનાયક પાર્ક પાસેનો જે આ બનાવ છે, રામોલથી રિંગ રોડ પર જતી કારે 17 વર્ષના કિશોરને ઉડાવ્યો. ઇજાગ્રસ્ત કિશોરને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. પાટણની વાત નીકળે એટલે પાટણવાસીઓના માનસપટ પર પટોળાની છાપ ઉભરી આવે તેમ કહીશું તો નવાઈ નથી. કહેવાય છે કે રાજા કુમાર પાળે 11મી સદીમાં મહારાષ્ટ્રના જાલના પરિવારોને પાટણમાં વસાવ્યા હતા. ત્યારથી આ પટોળાની કામગીરી પાટણમાં ચાલી રહી છે. ત્યારે આ પટોળું આટલું મોંઘું કેમ છે, આવો તે જાણવું ખૂબ જ રોચક છે. ઐતિહાસિક નગર પાટણની ઓળખ એટલે કે પાટણનું પટોળું. કહેવાય છે કે પાટણના પટોળાની કળા એ 900 વર્ષ જૂની છે. પહેલાના જમાનામાં ડિઝાઇનવાળું કપડું બનાવવાની કોઈ પદ્ધતિ ન હતી અને તે જમાનામાં બાંધણી પર કલર કરવાની કળા પાટણના સાવલી પરિવારોએ તેમની આગવી કોઠા સૂચતી શોધી હતી. પોતાની આ કલાને સાવલી પરિવાર અને પાટણને વિશ્વમાં એક આગવી ઓળખ અપાવી છે. પાટણના કુમારપાળ રાજાએ 900 વર્ષ પહેલાં 700 સાવલી પરિવારોને પાટણ લાવી પટોળા બનાવવાની શરૂઆત કરાવી અને આજે આ પટોળું પાટણનું ઘરેણું બની ગયું છે. પટોળાના સાડીમાં પહેલાં આખી સાડીને એક એક તારના નાના મોટામાં અફસર કલર કરીને આખી ડિઝાઇન પહેલાં તાર ઉપર આપીને પછી વિવિંગ કરવામાં આવે છે. એટલે કે જ્યારે વિવિંગ કરે એટલે ઊભા તાર અને આડા તાર બંને એકબીજાનો ક્રોસ મેચ થઈને આખી ડિઝાઇન તૈયાર થાય છે. અને આ બધું હજારો વર્ષ પહેલાં શોધાયેલું કે જે તમે દુનિયામાં ડિઝાઇન બહુ કાપડ બનાવવાની કે પદ્ધતિ નથી શોધાતા બધું શોધાયેલું. અને એ વખતે ફૂટપટ્ટીના માપે નહોતા કે ડિઝાઇન દોરવા કાગળ બી નહોતા કે કલર્સ બી નહોતા, આનું બધું કેલ્ક્યુલેશન છે. અને આજના મશીન અને કોમ્પ્યુટરના જેવા કોમ્પ્યુટર કે મશીન પણ એમાં બનાવી શક્યું નથી. આ પટોળાની ડિઝાઇન ખૂબ જ બારીકાઈથી અને ઝીણવટપૂર્વક કરવામાં આવે છે. પટોળું જ્યારે તૈયાર થાય છે ત્યારે તે હજાર વર્ષ સુધી ટકી રહે છે અને એટલે જ કહેવાય છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. આવી કહેવતો આજે પણ ગુજરાતના ઇતિહાસમાં વણાઈ ગઈ છે. પટોળામાં વપરાતા કલર અને તારની વાત કરીએ તો પટોળામાં વનસ્પતિ કલર વાપરવામાં આવે છે, તેમજ રેશમના તારમાંથી પટોળું વણવામાં આવે છે. અને એક નવી જનરેશન તરીકે આપણા વિચારો પણ નવી જનરેશન માટે થોડા વધારે એટ્રેક્ટ થતા હોય, તેના માટે અત્યારે પટોળામાં જેમ કે સાડીઓ બનતી હોય તો સાડીઓનો ટ્રેન્ડ અત્યારે એટલો બધો વાસ્ટ પ્રમાણમાં નથી હોતો, તો નવી જનરેશનને આકર્ષવા માટે આજકાલ અમે એક દુપટ્ટા છે, પછી નાના સ્કાર્ફ છે, ટાઈઝ છે, આ બધું બનાવવા માંડ્યું. એ સાથે સાથે સસ્તું પટોળું એટલે કે જેને સિંગલ કટ પટોળું કહેવામાં આવે કે એક જ તારમાં રંગ કરેલો એક તાર પેઇન આવે એવા પટોળાના પણ સ્કાર્ફ, દુપટ્ટા અને સાડીઓ બનાવતા થયા, જેથી જે પટોળું ઓરિજિનલ પટોળું એફોર્ડ ના કરી શકતા એવો વર્ક પણ આ પટોળાને ખરીદી શકે. એક પાટણનું પટોળું જેવું દુનિયામાં કપડું છે કે સાડી છે કે જેના માટે કહેવત છે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. કહેવાનો મતલબ કે પટોળામાં જે કલર અને ડિઝાઇન હોય છે એ ક્યારેય નાશ નથી પામતા, કારણ કે પટોળામાં જે કલરોનો ઉપયોગ કરવામાં આવે છે એ સંપૂર્ણપણે વનસ્પતિજન્ય કલરનો ઉપયોગ કરવામાં આવે છે. પટોળામાં કુદરતી રંગની વિશેષતા એ છે કે પટોળું તમે ઘરે પણ ધોઈ શકો અને પટોળાનું જે આયુષ્ય છે એ લગભગ 80-100 વર્ષ સુધીનું એવરેજ આયુષ્ય હોય છે,
कारण के ए बधा जे कलर छे ए क्यारे झाखा नथी पड़ता एटला माटे ज एनी कहेवत पड़ी छे पड़ी पटोड़े भात फाटे पण फीटे रही छे। आपणा लोकगीतोमां पण पाटणना पटोड़ाने स्थान मळ्युं छे। छेला जीरे मारी हाटू पाटणथी पटोड़ा बोंघा लावजो जे लोकगीत खूब प्रख्यात छे। આ ગીત પરથી એ સાબિત થાય છે કે વર્ષો પહેલા પણ પટોળું બોંઘેરું હતું, જેને પહેરવું તે પણ પ્રતિષ્ઠા સમાન છે। દેશ વિદેશમાં પટોળાએ એક આગવી ઓળખ પાટણ શહેરને અપાવી છે। આ સાથે નારીનું પણ એક સપનું હોય છે કે જીવનમાં એક વાર પટોળું પહેરે। આ મોંઘેરા પટોળાને લગ્ન પ્રસંગે પહેરવાનું ખાસ મહત્વ છે। જો કે પાટણનું આ પટોળું પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। લોકવાયકા છે તે મુજબ સાવલીઓને રાજા કુમારપાળના મહેલમાં આવ્યા હતા। એ સમયે રાજા પોતે ખાસ પ્રસંગોએ પટોળા રેશમના વસ્ત્રોમાં ઉપયોગ કરતા હતા। સોલંકી વંશના અસ્ત પછી સાવલીઓએ ગુજરાતમાં વેપાર શરૂ કર્યો હતો અને પટોળા સ્ત્રીઓમાં ટૂંક સમયમાં જ સામાજિક મોભાનું પ્રતીક બની ગયા હતા। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।